વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો મને કુદરતી સંકેત એવા લાગે છે કે કદાચ હજુ આ જ્ઞાનમાં એક વર્ષ નીકળી જશે એનું કારણ કે નવું નવું જ્ઞાન ઊભું થાય છે નવા નવા પ્રશ્નો પૂછાતા જાય છે મિત્રો અને એટલે કદાચ સ્નેહ મિલનનો જે આપણે વિચાર કર્યો છે એ આપણે વચમાં જ ગોઠવી દેવો પડશે એવું મને લાગે છે કારણ કે મનહરભાઈ પણ મારા દર્શકોને મળવા માટે આતુર છે ખરા પ્રેમથી ખરા દિલથી મારા દર્શકોને સોશિયલ મીડિયા ઉપર તો મળ્યો જ છું પણ મારે પ્રત્યક્ષ મળવું છે બધાને મળવું છે ને મારા બધા જ દર્શકોના મારા બધા જ મુમુક્ષોવાના ભરી ભરીને મારે આશીર્વાદ મિત્રો એટલે ટૂંક સમયમાં થોડા સમયમાં સ્નેહ મિલનનું આયોજન થઈ જશે મિત્રો ભગવદ્ ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એમ કે અર્જુન જે મનુષ્ય અંત કાળે એટલે મૃત્યુ સમયે જેવા જેવા ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે એવા ભાવને નિસંદેહ બીજા જન્મમાં પામે છે એટલે એક દર્શકે પ્રશ્ન કર્યો કે આખી જિંદગી માણસ ખોટા કર્મો કરે ખરાબ કર્મો કરે ભયંકર પાપો કરે અને છેલ્લી ઘડીએ જો એના ભાવ સુધરી જાય સારા ભાવ કરે તો શું આગળના બધા કર્મો માફ થઈ જાય આખી જિંદગી હેંસી નેવું વર્ષ સુધી અને જે પાપો કર્યા ભયંકર ઘોર કર્મ કર્યા પશુતાના કર્મો કર્યા હોય રાક્ષસી કર્મો કર્યા હોય આવા બધા જે ભયંકર કર્મો કર્યા હોય એ કર્મો ભયંકર ખરાબ ભાવો કર્યા હોય તો શું એ બધું માફ થઈ જાય બહુ જબરજસ્ત પ્રશ્ન છે સાહેબ જબરજસ્ત કારણ કે અહીંયા જો બુદ્ધિથી વિચારવા જઈએ ને તો કૃષ્ણ ભગવાન એક નંબરના ગપ્પી દાસ લાગે કેમ કે કર્મનો સિદ્ધાંત એવું છે કે કરેલું કર્મ એ તો ભોગવવું જ પડે કરેલા ભાવ એ તો કુદરત ઉકેલ આવે સારા હોય કે ખરાબ ભાવ હોય કારણ શરીરમાં જે ભાવ ફિટ થઈ ગયા એ ભાવ તો આપણે ઉકેલવા જ પડે મિત્રો એક બાજુ આવું કહેવાય છે કર્મનો સિદ્ધાંત આવું અને એક બાજુ ગીતામાં કૃષ્ણ ભગવાન એમ કે અર્જુન મૃત્યુ સમયે જે માણસ જેવા જેવા ભાવનું સ્મરણ કરીને શરીર છોડશે એ પ્રમાણેની એની ગતિ થશે મિત્રો આની પાછળનો કુદરતનો કાનૂન જે છે ને એ કાનૂન ફરી સમજાવવા માંગુ છું મિત્રો ગઈકાલે અત્યાર સુધીના ચાર મહિનાના એપિસોડમાં ગઈકાલે મોટામાં મોટો એપિસોડ બની ગયો એકતાલીસ મિનિટનો માફ કરજો ભણે એપિસોડ મોટો બની જાય તો કારણ કે આ વાણી ઉપર મનહરભાઈનો કંટ્રોલ નથી સાહેબ કંટ્રોલ 100% નથી આ વાણી કુદરતની છે આ વાણી પર કુદરતનો કંટ્રોલ છે ફરી કહું છું નક્કી કરીને બેસું છું કે વીસ મિનિટનો એપિસોડ બનાવવો છે બની જાય છે એકતાલીસ મિનિટનો મને કોઈ ખબર નથી પડતી એકતાલીસ મિનિટનો એપિસોડ બન્યો જ્યારે વિડીયોને ઓપન કરું છું ત્યારે મને ખબર પડે છે કે એકતાલીસ મિનિટનો એકતાલીસ મિનિટ કઈ જતી રહે કારણ કે આ વાણી જે નીકળે છે કુદરત કુદરતની નીકળે છે સાહેબ મનહરભાઈની માલિકીની વાણી નથી બરાબર સમજજો વિડીયોને અંત સુધી જોજો સાહેબ આ આજે કાનૂન ખુલ્લો તમારી આગળ કરવા જઈ રહ્યો છું એ કાનૂન આજ સુધી ન ભૂતો ન ભવિષ્યથી તમે સાંભળ્યો નહીં હોય કોઈ શાસ્ત્રમાં નહીં વાંચ્યો હોય બરાબર સમજી લેજો મને તમને કુદરતે ભાવ સત્તા આપી છે સંપૂર્ણ ભાવ સત્તા આપી છે ક્રિયા સત્તા નથી આપી કુદરત કે ક્રિયા સત્તા તો અમારા હાથમાં છે તારા બીજ પ્રમાણે તારી પ્રકૃતિની ક્રિયાઓ થશે એ રીતે અમે સંજોગ પ્રોવાઈડ કરીશું એમાં તો એમાં એમાં તારું નહીં ચાલે પણ તને સંપૂર્ણ ભાવ સત્તા આપી દીધી છે કર્મ બીજની સત્તા તારી પાસે છે અને એટલે એક માણસનું ફોર એક્ઝામ્પલ એક માણસનું આયુષ્ય નેવું વર્ષ છે મારું જ ઉદાહરણ લઈએ કેમ કે ઘણા બધા મન કહે છે કે જ્યોતિષ્યોન કે મનોહરભાઈ તમે નેવુંની ઉપર જવાના છો એવું કહે છે આ તો કુદરતને ઈચ્છા પ્રમાણે આ શ્વાસ ક્યાં સુધી ચાલુ રાખવા મારાને તમારા હાથની વાત નથી એ તો કુદરતને ખબર છે કે મનોહરભાઈના શ્વાસ કઈ સુધી ચાલુ રહેશે પણ બધા સંજોગો એવા કહે છે કે નેવું ઉપર તો તમે જવાના આવું કહે છે માની લો મારું આયુષ્ય નેવું વર્ષનું છે નેવું વર્ષનું આયુષ્ય છે મિત્રો એટલે મારું વન થર્ડ આયુષ્ય રહે એટલે બે ભાગનું આયુષ્ય મારું જતું રહે નેવું વર્ષના ત્રણ ભાગ કરો એટલે ત્રીસ વર્ષ થાય ત્રીસ ત્રીસ સાહીઠ ને ત્રીસ નેવું ત્રણ ભાગ થાય સાહેબ એક શિક્ષક પ્રકૃતિ છે ને એટલે મારા વિદ્યાર્થીઓને જેમ બનાવું છું ને એમ જ એમજુ ભણસ નેવું વર્ષના ત્રણ ભાગ કરો તો ત્રીસ નેવું મનહરભાઈ સાહીઠ વર્ષની ઉંમર થાય એટલે સાહીઠ વર્ષના કર્મો રિવાઈઝ થાય કોઝલ બોડીની અંદર આ ઊન તમે ના જોઈ શકીએ સાહેબ જે છેલ્લા ભાવમાં જેનો મોક્ષ થવાનો હોય મોક્ષની આગળનો છેલ્લો ભાવ હોય જેને કેવળ જ્ઞાની કહેવાય માના ગર્ભમાંથી એને સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય સંપૂર્ણ સો સો ટકા જ્ઞાન અનુભવમાં આવી ગયું હોય હંડ્રેડ પર્સન્ટ કરતા પણ અહંકાર જતો રહ્યો હોય અને જેને કોઝલ બોડી નવું શરીર તૈયાર ના થતું હોય એને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય મતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન એને હોય એ જોઈ શકે એટલે સાહીઠ વર્ષનું મનહરભાઈનું આયુષ્ય પૂરું થાય એટલે સાહીઠ વર્ષે એ રિવાઈઝ થાય સાહીઠ વર્ષનો ફોટો પડે સાહીઠ એ સાહીઠ વર્ષનો સાર નીકળે સાર કે મનહરભાઈ સાહીઠ વર્ષ જન્મથી સાહીઠ વર્ષ સુધીનું કેવું જીવન જીવ્યા કેવા ભાવ કર્યા સારા ભાવ કર્યા હોય ખરાબ ભાવ કર્યા હોય ગમે તે ભાવ કર્યા હોય એમાં એની એ ભાવની કયા ભાવ વધારે કર્યા છે એની એની સ્ટ્રેન્થ જોવાય મિત્રો સમજો બરાબર વિજ્ઞાન છે આખું સ્પિરિચ્યુઅલ સાયન્સ તમને કહી રહ્યો છું કે સાહીઠ વર્ષની અંદર માની લો કે દસ લાખ ભાવ કર્યા અને દસ લાખ ભાવની અંદર નવ લાખ ને નવ્વાણું હજાર ભાવ સારા કર્યા છે પરોપકારના પરમાર્થના બીજાને સુખી કરવાના ભાવ કર્યા છે નવ લાખ નવ્વાણું હજાર અને એક હજાર ભાવ કદાચ રાગ દ્વેષના કર્યા છે કોઈનું પડાઈ લેવાના કર્યા છે કોઈનું ઝૂંટવી લેવાના કર્યા છે તો એ કલેક્શન જ્યારે થાય છે ફોટો પડે છે ત્યારે એમાં મેજોરિટી જોવાય કે નવ લાખ નવ્વાણું હજાર તો પરોપકાર પરમાર્થ સુપર હ્યુમનના છે એટલે સાહીઠ વર્ષે સુપર હ્યુમનનો ફોટો પડે તમે કહેશો કે પેલે એક હજાર ભાવ થયા ખરાબ એનું શું એ એક હજાર જે ભાવ રાગધ જેની સાથે હિસાબ બંધાયો છે એ મનુષ્ય અવતારમાં ભોગવાઈ જાય એના માટે જાનવર ગતિમાં એને જવું પડતું નથી એટલે સુપર હ્યુમનનો ફોટો પડે બીજા એક ભય છે નેતા છે અધિકારી છે અભિનેતા છે અને એ માણસ કોઈ વાયડ યાર એ સાહીઠ વર્ષનું આયુષ્ય છે પણ સાહીઠ વર્ષ એનો પૂરા થાય છે ત્યારે એ નવ લાખ નવ્વાણું હજાર જે ભાવ કરે છે અંદર એ નવ લાખ નવ્વાણું હજાર ભાવ એવા છે કે બીજાનું પડાઈ લેવું બીજાનું જૂટવી લેવું બીજાની આતરડી કકડાવી બીજાને મારી નાખવાના ભાવ કરવા બીજાની સાથે ઝઘડો કરવાના ભાવ કરવા બીજાને દુઃખી કરવાના ભાવ કરવા નેગેટિવિટી ટોટલ નેગેટિવિટીના નવ લાખ નવ્વાણું હજાર અને એક હજાર જે ભાવ રહ્યા એ એક હજાર ભાવ માની લો કે કથામાં બેઠા પૂજા કરવા બેઠા અને જે કઈ ધર્મ ધ્યાનના ભાવ થયા હોય એક ચાર કુદરત પૂરું થાય એટલે એનો જે ફોટો પડે સાહીઠ વર્ષનો પડે સિક્કો વાગી જાય કુદરતનો સિક્કો વાગી જાય પાશ્વી કર્મનો ફોટો પડી જાય એની ગતિ ફિક્સ થાય સાહીઠ વર્ષે સાહીઠ વર્ષે એની ગતિ જાનવર ગતિ ફિક્સ થઈ જાય સુપરહ્યુમનના ભાવ કર્યા હોય તો દેવગતિની ફિક્સ થાય હ્યુમિનિટી હોય તો મનુષ્ય ગતિના ફિક્સ થાય હવે રહ્યા સાહીઠ વર્ષે ફોટો પડ્યો રહ્યા ત્રીસ વર્ષ મનહરભાઈ ત્રીસ વર્ષ જીવવાના છે એટલે ત્રીસ વર્ષમાં પાછા બે ભાગ કાઢો ત્રીસ વર્ષ એટલે દસ વધતા દસ વધતા દસ ત્રણ ભાગ થયા એમાંથી વીસ વર્ષનું આયુષ્ય જતું રહે એટલે સાહીઠમાં વીસ ઉમેરો રહે એસી વર્ષના મનહરભાઈ થાય ત્યારે બીજો ફોટો પડે બાકીના વીસ વર્ષમાં મનહરભાઈ કેવું જીવન જીવ્યા છે એક એ રિવાઇઝ થાય આખા આખા ભાવ એ રિવાઇઝ થાય હવે માની લો કે પેલા માણસને જે જેને પાસવતાના કર્મો બાંધ્યા છે પશુઓનીના કર્મ કર્મો બાંધ્યા છે અને સાહીઠ વર્ષે જો એને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય આ જ્ઞાન મળી જાય એને તો સાહીઠ વર્ષ પછી બાકીના જે વીસ વર્ષમાં જે રિવાઈઝ થાય સાહીઠ વર્ષ પછી એને જ્ઞાન મળી ગયું જ્ઞાની પુરુષ મળી ગયા એટલે તરત જ એની દ્રષ્ટિ બદલાઈ જાય અજ્ઞાન દ્રષ્ટિની જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય એટલે બાકીના વીસ વર્ષ જે છે એને સુપર હ્યુમનના ભાવ કર્યા એટલે એસી વર્ષે એનામાં ફોટો બદલાઈ જાય જે સાહીઠ વર્ષે પાશ્વી કર્મનો ફોટો પડેલો એ સુપર હ્યુમનનો ફોટો પડે અથવા તો હ્યુમિનિટીનો ફોટો પડે જુઓ આવતો જન્મ કેવી રીતે નક્કી થાય છે એનું પરફેક્ટ સાયન્સ તમારી આગળ ખુલ્લું કરવા જ બતાવી જઈ રહ્યો જે કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું છે જે શ્રીમદ્ રાજચંદ્રએ ખુલ્લું કર્યું છે જે મહાવીર ભગવાને ખુલ્લું કર્યું છે જે યોગ વશિષ્ઠ રામાયણમાં યોગ વશિષ્ઠે ખુલ્લું કર્યું છે અને જે વિજ્ઞાન એ ખુલ્લું કર્યું છે એ જ વિજ્ઞાન આ મનહરભાઈના મુખેથી ખુલ્લું થઈ રહ્યું છે આ વિજ્ઞાનનો કોઈ માલિક નથી ઓનર નથી ક્રિએટર નથી ઓપરેટર નથી ડિસ્ટ્રોયર નથી આ વિજ્ઞાન હતું છે એટલે બિલકુલ શંકા ના કરશો એસી વર્ષના મનહરભાઈ થયા એટલે આપણને પચાસ વર્ષ પછી વાન પ્રસ્થાશ્રમ આવે છે ઋષિ મુનિઓએ ઉભું કહે વાન પ્રસ્થાશ્રમ એટલે સંસારના ભૌતિક સુખોમાંથી આસક્તિ છોડી દેવી અને ધર્મ ધ્યાન તરફ ફળવું પચાસ વર્ષ પછી એને વાનપ્રસ્થાશ્રમ કહેવાય પંચોતેર વર્ષ પછી સંન્યાસ સંન્યાસ આશ્રમ એટલે ટોટલ સંન્યાસ લઈ લેવો સંસારિક વ્યવહાર પછી સંસારના જે વ્યવહારો કરવાના હોય તે કામવાસના વિકારો કામક્રોધ લોભ આ બધામાંથી સંન્યાસ લઈ લેવાનો ધીમે ધીમે પંચો પંચોતેર વર્ષ પછી હવે મનહરભાઈ ના રહ્યા દસ વર્ષ આયુષ્યના દસ વર્ષ રહ્યા એના ત્રણ ભાગ કરો તો સવા ત્રણ સવા ત્રણ આવે ત્રણ પોઈન્ટ ત્રીસ વર્ષ બરાબર એટલે લગભગ માની લો ને એના ત્રણ ભાગ કરો અને બે ભાગ કાઢી નાખો એટલે સિત્યાસી વર્ષ સિત્યાસી વર્ષે ત્રીજો ફોટો પડે અને સિત્યાસી વર્ષે જે ત્રીજો ફોટો પડે એ પાછળ જો જ્ઞાન મળી જાય મનોહરભાઈને અને જ્ઞાન મળ્યા પછી એમાં જબરજસ્ત સ્ટ્રેન્થ બંધાય જ્ઞાનની તો અંદર જ્ઞાનીનો ફોટો પડે હા જબરજસ્ત સ્ટ્રેન્થ બંધાઈ જાય ચોવીસ કલાક મનહરભાઈ જ્ઞાન જ્ઞાન જ્ઞાનને જ્ઞાન બીજાને જ્ઞાન આપવું જ છે આપવું જ છે બીજાને જ્ઞાન ચોવીસ કલાક વહેંચતા જ હોય પોતે ચોવીસ કલાક જ્ઞાનમાં જ રહેતા હોય આ કુદરત એટલે શું આ ભરતી ઓઠ કેમ આવે છે જન્મ મૃત્યુ કેમાં થાય છે બસ એનું રિસર્ચ ચાલે મનન ચિંતન ચાલે એમાંથી જે માખન નીકળે એ માખણ બધા દર્શકો આગળ વહેસતા હોય જબરજસ્ત જ્ઞાનની સ્ટ્રેન્થ બંધાય એટલે સિત્યાસી વર્ષે જ્ઞાનીનો ફોટો પડે અને જ્ઞાનીનો ફોટો પડે પછી રહ્યા ત્રણ વર્ષ ત્રણ વર્ષના ત્રણ ભાગ કરો એટલે નવ્યાસી વર્ષે પાછા બધા કર્મો રિવાસ રિવાઈઝ થાય અને નવ્યાસી વર્ષે ફૂટો પડે એ બે વર્ષની અંદર સિત્યાસી થી નવ્યાસી બે વર્ષની અંદર જો મનહરભાઈ લપસી પડે અને પાસવી કર્મો બાંધી દે કે રાક્ષસી કર્મો બાંધી દે તો મનહરભાઈને બાપાની બોય જાલીને સાહેબ એ નર્કમાં કે જાનવર ગતિમાં જવું પડે પણ એનો અર્થ એવો નથી કે આગળ જે ફોટા પડ્યા છે ખલાસ થઈ જાય એ કુદરતની સત્તા મારે સાહેબ સત્તા મારે નર્ક કે જાનવર ગતિના કર્મો જે વર્ષમાં અને પછી પાછું સુપર હ્યુમનમાં આવે કે હ્યુમિનિટીમાં આવે ત્યાં સુધી એ કર્મો કુદરતની સત્તા મારે જેને આપણા શાસ્ત્રો સંચિત કર્મ કહે છે બરાબર સમજો હવે મનહરભાઈ પાસે રહ્યું એક વર્ષ એક વર્ષ જીવવાના છે મનહરભાઈ ચિંતા ના કરશો આ તો દાખલો આપ્યો છે એક વર્ષ જીવવાના છે એક વર્ષ બાર મહિનાના ત્રણ ભાગ કરો એટલે ચાર તરી બાર આઠ મહિના જતા રહે એટલે બીજો ફોટો પડે સાહેબ જેમ જેમ રિવાઈઝ થાય કર્મો જેમ જેમ ત્રણ ભાગ થાય ને બે ભાગનું આયુષ્ય જતું રહે એમાં જેટલા તમે ઉપર જાઓ સુપરહ્યુમનમાં જાઓ જ્ઞાનની દશામાં ઉપર આવો એટલો મૃત્યુ નજીક આવે એટલો ફોટો જબરજસ્ત ઉર્ધ્વગતિનો ફોટો પડે તમે વિચારી શકો છો સાહેબ કે જેની પાસે આ જ્ઞાન નથી અને જે રાત દહડો બસ મફતનું લેવા ભ્રષ્ટાચાર કરવા ટકાવારીઓ લેવામાં અને પૈસા કમાવાની પાછળ જ રાત દિવસ જેની પાસે આ જ્ઞાન નથી એમની શું દશા થતી હશે એટલે હું કહું છું કે સિત્તેર ટકા લોકો જાનવર ગતિમાં જવાના છે એ ખોટું નથી એની પાછળ આ વિજ્ઞાન કામ કરે છે એક વર્ષ રહ્યું એક વર્ષના ત્રણ ભાગ કરો એટલે ચાર એમાં બે ભાગનું મારું આયુષ્ય જાય આઠ મહિના હું જીવું એ આઠ મહિનામાં મારું જીવન કેવું છે એના આધારે આઠ મહિના પછી ફોટો પડે અને આઠ મહિના પછી ત્રણ મહિના રહ્યા એના ત્રણ ભાગ કરો એટલે બે ભાગ મારા બે મહિના હું જીવી જાઉં પછી મારા આયુષ્યનો મરણનો એક જ મહિનો રહ્યો એટલે છેલ્લા એક મહિનામાં એક ફોટો પડે પછી ત્રીસ દિવસ રહ્યા એ ત્રીસ દિવસ રહ્યા એમાં વીસ દિવસ મારું જીવન પસાર થઈ જાય એ વીસ દિવસમાં મારો ફોટો કેવો પડે છે વીસ દિવસ પૂરા થાય એટલે બધું રિવાઈઝ થાય જન્મથી અત્યાર સુધી કોઝલ બોડીમાં જેટલા કર્મો પડ્યા છે કર્મ બીજ પડ્યા છે એ બધા જ કર્મો રિવાઇઝ થઈ અને દસ જ દિવસ મારે હવે જીવવાનું છે અને વીસ દિવસમાં મારો ફોટો પડે બધા કર્મો રિવાઇઝ થાય મિત્રો અને એટલે હું કહું છું ને કે જેવું પિક્ચર હોય ને એવો એન્ડ આવે આવી એક કહેવત છે આપણા વ્યવહારમાં ત્યાં ફોટો પડે પછી એક જ દિવસ રહ્યો મારા આયુષ્યનો હું એક જ દિવસ હવે જીવવાનો છું ચોવીસ કલાક ચોવીસ કલાકના ત્રણ ભાગ કરો આઠ તરી ચોવી એટલે આઠ તરી ચોવી એટલે આઠ નું સોલ બે ભાગ જતા રહે મારા હું સોળ કલાક જીવું એટલે સોળમાં કલાકે મારો ફોટો પડે ત્યાં જેમ જેમ મૃત્યુની નજીક આવતા જઈએ એમ એમ જે કર્મો જે છે એની સ્ટ્રેન્થ વધતી જાય સાહેબ અને પછી સોલ કલાકે ફોટો પડે અને સોલ કલાક પછી તરી ચોવી એટલે આઠ કલાક રહ્યા હવે હું જીવવાનો છું માત્ર આઠ કલાક મારી પાસે છે આઠ કલાકના ત્રણ ભાગ કરો સાહેબ પચીતરી પંચોતેર અઢી અઢી કલાક જેવા ભાગમાં આવે એટલે પાંચ સાડા પાંચ કલાક મારા જતા રહે પાંચ કલાકે ફરી ફોટો પડે પાછો જેમ મૃત્યુની નજીક આવીએ અને મૃત્યુની નજીક માણસ આવે ત્યારે એને જેવા ભાવ થાય છે એ મૃત્યુની જન્મ વખતે જે ભાવ થયો સાહેબ એટલે સાડા સાત આઠ આઠ કલાક પચી દુ પચાસ હા સાડા પાંચ કલાક નું આયુષ્ય પૂરું થયું સાડા પાંચ હવે હું અઢી કલાક જીવવાનો છું એટલે સાડા પાંચ કલાકે મારો ફોટો પડે અઢી કલાકના ત્રણ ભાગ કરો આઠ તરી ચોવી એટલે આઠ દુ અઢી કલાકના ત્રણ ભાગ કરીએ આપણે અઢી કલાક એટલે બાર ને છ અઢાર એકસો ને એસી મિનિટ થઈ એકસો ને વીસ મિનિટ મારી પસાર થઈ જાય એટલે પછી ફરી ફોટો પડે અને એ પોટો પડ્યા પછી મારી પાસે માત્ર કેટલા રહ્યા છતરી અઢાર એકસો એસી એકસો વીસ સાહીઠ મિનિટ રહી એટલે સાહીઠ મિનિટના ત્રણ ભાગ કરો વીસ તરી સાહીઠ વીસ મિનિટનું આયુ ચાલીસ મિનિટનું આયુષ્ય પૂરું થાય અને હવે મનોહરભાઈ વીસ જ મિનિટ જીવવાના છે એટલે છેલ્લો ફોટો પડે પછી મારી પાસે વીસ મિનિટ રહી વીસ મિનિટના ત્રણ ભાગ કરો સાત તરી એકવી ચૌદ મિનિટનું આયુષ્ય પૂરું થાય એટલે ચૌદમી મિનિટે મારો ફરી ફોટો પડે હવે રે મનહરભાઈ જીવવાના છે સાત મિનિટ સાત મિનિટના ત્રણ ભાગ કરો એટલે દોઢ મિનિટ થઈ હવે ત્રણ મિનિટ મારી જાય એટલે ત્રણ મિનિટમાં બીજો ફોટો પડે ત્રણ મિનિટમાં હવે મારી પાસે દોઢ જ મિનિટ છે દોઢ મિનિટમાં મારા શ્વાસ નીકળી જવાના છે દોઢ મિનિટના ત્રણ ભાગ કરો એટલે અડધી મિનિટ થાય એક મિનિટ જતી રહે અડધી મિનિટ રહી એટલે મારો છેલ્લો ફોટો પડે અને અડધી મિનિટના ત્રીસ મિનિટના અડધી મિનિટ અડધી મિનિટ એટલે ત્રીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ રહી મારી પાસે મારું આયુષ્યની ત્રીસ સેકન્ડ રહી એમાંથી સટાસટ વીસ સેકન્ડ જતી રહે એટલે તરત જ ફોટો પડે અને વીસ સેકન્ડે જે ફોટો પડ્યો એ પાશ્વી કર્મનો પડે જાનવર ગતિનો પડે નરગતિનો પડે સ્વર્ગતિનો પડે કે મનુષ્ય ગતિનો પડે એ ફોટો પડ્યો એ તરત જ એ ફોટા પ્રમાણે મારા ભાવ થાય એ જે ફોટો થયો જે જન્મથી મોત સુધી જે કારણ શરીર છે એમાં કર્મ બીજ પડ્યા છે રિવાઇઝ થતા 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 આવ્યા અને છેલ્લી દસ સેકન્ડ રહીને દસ સેકન્ડની અંદર જે ફોટો પડી ગયો એ ફોટા પ્રમાણે મારી ગતિ થાય એટલે કૃષ્ણ ભગવાને બોલ્યા કે અર્જુન જે મનુષ્ય જેવા જેવા ભાવનું સ્મરણ કરતો કરતો શરીર છોડે છે એ નિસંદે એવી જ યોનીને પામે છે મિત્રો અને એટલે કહ્યું કે પચાસ વર્ષ પછી ભાવમાં ખરાબ ફોટા પાડવાના બંધ કરી દો આપણા શાસ્ત્રોએ પચાસ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ વાન પ્રસ્થાશ્રમ એટલે હવે લાલ પીરું જોવાનું બંધ કરો હવે જીભના ચટાકા બંધ કરો હવે બહુ રોપ શોખ ને જવાણીમાં જે મજા કરીને પડતા હતા ધીમે 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 તમારી માયા સંકોરી લો કારણ કે હવે ફોટા પડવાના ચાલુ થયા છે પાછલી જિંદગીમાં જેવા ફોટા પડશે એવી ગતિ થશે અને એમાંય છેલ્લે ઘડીએ જેવો ભાવ આવશે ને એ ભાવ પ્રમાણે આત્મા સ્વયં ખેંચાઈ જશે આ કુદરત અરે ભગવાન ખુદ ભગવદ્ ગીતામાં બોલ્યા છે આટલું મોટું મૃત્યુનું વિજ્ઞાન છે હવે તમે જ મને કહો કે જેની પાસે આ જ્ઞાન જ નથી એ લોકો જન્મથી મોત સુધી મરતા સુધી કેવા ફોટા પાડે છે જેને હું આત્મા છું એ ભાણ ભાન જ નથી જન્મથી મોત સુધી માત્ર ભૌતિક સુખો રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મો અહંકાર બીજાને દુઃખી કરવા બસ ચોવીસ કલાક એ જ ફોટા પાડે છે સાહેબ એની છેલ્લી ઘડીએ રિવાઇઝ ફોટો થાય ને એ રિવાઈઝ ફોટો જે થાય આવો ભયંકર સ્ટ્રેન્થ વાળો ફોટો હોય સાહેબ એટલે સિત્તેર ટકા લોકો જાનવર ગતિમાં જવાના છે આ કળયુગમાં એમાં કોઈ શંકા નથી જેને આ જ્ઞાન સાહેબ મળી જશે એક લાખ ટકા તરી જશે એક લાખ ટકા દુર્ગતિમાંથી બચી જશે એમાં કોઈ શંકા નથી માટે આ સત્સંગ જે નીકળ્યો છે કુદરતી પ્રેરણાથી ચાલુ થયો છે સાહેબ એ સત્સંગને સાંભળવાનું ક્યારેય ચૂકતા નહીં આ સત્સંગમાં આ સનાતન જ્ઞાન છે આ સનાતન વિજ્ઞાન છે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એમાં ધર્મ સંપ્રદાય જાતિ નાતી ધર્મ કશું જ નથી નડતું આ મનુષ્ય માત્ર માટે છે જીવ માત્ર માટે છે એટલે આ વિજ્ઞાનને સમજો સાહેબ આપણી પાસે મારીને તમારી પાસે એટલી સત્તા છે કે પાંચ વર્ષે કરેલું ખોટું કર્મ જો તમને યાદ આવે આ જ્ઞાન લીધા પછી જ્ઞાન સાંભળ્યા પછી યાદ આવે અને પસ્તાવો કરો સાહેબ તો એ કર્મ તમારું મોડું પડી જાય મોડું પડી જાય એ કર્મ આવતા ભવે આવે સંજોગ કર્મ બીજ પડ્યું છે એટલું ખલાસ ના એ બીજ કુદરત કે બીજ નાખી દીધું છે એટલે સંજોગ તો ભેગો કરવો પડે પણ બીજ મોડું પડી જાય એ સંજોગ આવીને ભાગ ભગવીને જતો રે તમને ખબર ના પડે એનો ભોગવો બિલકુલ ઓછો થઈ જાય અત્યારે ઘણા જોવો છો ને કેન્સરની હોસ્પિટલમાં ડ્યો પાડે છે સાહેબ જીવડા પડી જાય છે રહડ્યો પાડે છે પાંચ પાંચ છ છ વર્ષ સુધી એમની મુક્તિ નથી થતી મરણ નથી થતું આ અજ્ઞાન દશાનું બધું ફળ છે સાહેબ કુદરત કોઈને ના છોડે કુદરતનો કાનૂન કોઈને ના છોડે મિત્રો પાંચ વર્ષે કરેલું કર્મ પંચાણું વર્ષે કેવી રીતે ધોઈ શકાય કેવી રીતે મોડું કરી શકાય એનું વિજ્ઞાન આવતીકાલે કહીશ કારણ કે કાલે હું દસમો અધ્યાય નથી લેવાનો સાહેબ મારે આ વિજ્ઞાન સમજાવવું છે કાલે વિજ્ઞાન સમજાવીશ કાલે બરાબર સાત વાગે આપણે મળીશું અને કાલે અજ્ઞાન દશામાં જે કર્મો થઈ ગયા છે કારણ કે એક દર્શકે પ્રશ્ન પૂછેલો કે સાહેબ અજ્ઞાન દશામાં આ જ્ઞાન સાંભળ્યા પછી પહેલાં મારાથી ખરાબ કર્મો થઈ ગયા છે એનું શું એની ચાવી એનો રસ્તો આવતીકાલે સાંજે સાત વાગે કુદરતની વાણીથી નીકળશે યાર સાંભળતા રહેજો ભગવદ્ ગીતા તો ઘણો સમય છે આપણી પાસે છ મહિને પૂરી થશે તોય વાંધો નથી તોય ચિંતા નથી યાર પણ કોમેન્ટમાં જરા એટલું લખજો જો ટાઈમ મળે તો કે સ્મોલ મિલન ભગવદ્ ગીતા પૂરી થાય ત્યારે રાખવું છે કે અધવચ્ચે રાખવું છે કારણ કે ભગવદ્ ગીતા ક્યારે પૂરી થશે મને જ ખબર નથી આ સત્સંગ ક્યારે પૂરો થશે એ તો કુદરતને ખબર છે કારણ કે કુદરતે ચાલુ કર્યો છે અને કુદરતને પૂરો કરવાનો છે એટલે હું કશું જાણતો નથી ક્યારે પૂરો થશે એ કુદરતને ખબર છે એટલે સ્નેહમિલન તમારે વચ્ચે રાખવું હોય મહિના પછી રાખવું હોય દોઢ મહિના પછી રાખવું વચમાં રાખવું છે કે નહીં એવું મને કોમેન્ટ કરીને લખજો હું કાલે બધાની કોમેન્ટ વાંચીશ અને એવું હશે તો આપણે આયોજન કરશું અને મને તો હું મારા મારા દર્શકોને મળવા માટે પ્રત્યક્ષ મારા દર્શકોને મળીને મને જે આનંદ થશે એક મુલુક્ષોના મને દર્શન કરવા મળશે અને એક મુલુખના મને દિલથી આશીર્વાદ મળશે ને એ મારા માટે આખા બ્રહ્માંડનું રાજ છે યાર એટલે ખાસ આટલી વાત ધ્યાનમાં રાખજો આવતીકાલે સાંજે સાત વાગે આપણે ફરીથી મળીશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત